બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ ખાતે ફરિયાદી એજન્ટ પોતે જ આરોપી નીકળ્યો. દાહોદ તાલુકાના રરિયાતી ગામે સાંસીવાડ વિસ્તારમાં રહેતો અને દાહોદમાં આવેલ શ્રી રામ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દાહોદમાં એજન્ટ તરીકે ફરજ બજાવતો હેમંતકુમાર પ્રકાશભાઈ ભાના સાંસી દ્વારા ગત તારીખ 30 નવેમ્બરના રોજ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તે દિવસે રાત્રિના 10 વાગ્યાના અરસામાં બે મોટરસાયકલ પર આવેલ 4 અજાણ્યા લૂંટારૂઓએ તેમની પાસે રહેલ બેંક રિકવરના રોકડ રૂપિયા 1,96,300ની બેગ લૂંટારૂઓ હેમંતભાઈને શરીરે બ્લેડ તેમજ મારી નાખવાની ધમકી આપી લૂંટી ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ LCB પોલીસે તપાસનો આરંભ કરતા સૌ પ્રથમ જ આ હેમંત ઉપર પોલીસની શંકાની સોય ગઈ હતી અને પોલીસે ટેકનિકલ સોર્સ મારફતે તેમજ જુદી જુદી ટીમો બનાવી આ કેસ તરફ તપાસ હાથ ધરી હતી અને હેમંતને બોલાવી કડક હાથે તેની પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે પોતાના પરચુરણ કામરથી રૂપિયા 1,32,600 વાપરી નાખ્યા હતા અને જે પૈસા બેંકમાં ભરવા ના પડે તે માટે આ લૂંટનો પ્લાન કર્યો હતો અને તેના મિત્ર પંકજ અશોકકુમારે દેવ્યાની સિંધીને દાહોદ પંડ્યા ફોર્મ નજીક બોલાવી લૂંટના પ્લાનની સમજ આપી હતી. બેંકના વાપરતા લીધેલ બાકીના રૂપિયા 64,200 પંકજને આપ્યા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ બાદ ઉપરોક્ત બંને જણાની તાત્કાલિક અટકાયત કરી તેઓની પાસેથી રૂપિયા 64,200 રિકવર કર્યા હતા. આમ દાહોદ LCB પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીમાં ઉકેલી નાખ્યો હતો. ત્યારે બીજી તરફ બેંક આલમમાં પણ આ ઘટનાને પગલે એક ક્ષણે સ્તબ્ધતાનો માહોલ સવાઈ ગયો હતો. મુંડા, ZSTV, દાહોદ. श्री राम कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड के कर्मचारी जब काम के लिए जा रहे थे तो दो बाइक्स में 4 अनजान मानस आकर उस पर ब्लेड से हमला किया और उसके आंखों में मिर्ची डालकर उसके पास 1,96,300 रुपए और 100 रुपए का कैलकुलेटर था उसे छीन कर ले गए. इस पर हमने फरियाद दाखिल की और IG रेंज साहब HK पटेल सर और हरारा सर के मार्गदर्शन में SP सर ने LCB और पेरोल फॉलो स्क्वाड की टीम बनाई जिन्होंने CCTV फुटेज का देखा और टेक्निकल एविडेंस को भी देखने की कोशिश की. इन्वेस्टिगेशन के दौरान हमारी शक की सुई जो फरियादी है हेमंत कुमार प्रकाश भाई सांसी उसके ऊपर आकर अटकी. कड़क इंटरोगेशन के बाद ये पता चला कि हेमंत कुमार ने अपने दोस्त पंकज भाई अशोक भाई रणियाती जो रणियाती गांव में रहता है इसके साथ मिलकर ये साजिश को अंजाम दिया था. उसको बेसिकली उसके पास कर्ज हुआ था जिसमें ये जो पैसे थे 1,96,300 उसमें से 1,32,000 उसने जो उसने कर्ज लिया था उसमें दिए और उसके पास से हमें 64,100 रिकवरी हुई और कैलकुलेटर की भी रिकवरी की गई. बाकी के पैसे अभी रिकवर करने में पुलिस जुटी हुई है. इन्वेस्टिगेशन अभी માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઇન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇસ્ટન ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે.
વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.